હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ વિવાન ઓલ ઇન વનમાં. અગેન આજે હું એક એવી રેસીપી લાવી છું કે જે વધેલી રોટલીમાંથી જ બનશે અને એ પણ ફરસાણ છે. યસ, આજે હું તમારા માટે લાવી છું બપોરની જે વધેલી રોટલી હોય એને ફેંકવા કરતાં એમાંથી એક ઇન્સ્ટન્ટ ફરસાણ બનાવવાની રીત, અને એ ફરસાણ છે પાતરા. આપણે જોઈએ પહેલાં તો એના માટે આપણે શું જોશે. એના માટે જોશે આપણે વધેલી રોટલી. મેં અહીંયા 5 નંગ લીધેલા છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય તમે એટલી રોટલી લઈ શકો છો. મેં અહીંયા 5 રોટલી માટે 1 બાઉલ રેગ્યુલર સાઇઝનો ચણાનો લોટ લીધેલો છે. તેમાં જનરલ મસાલાઓ કરશું આપણે. ચટણી લઈશ, ધાણા જીરું પાવડર, ફર્સ્ટ અને ફોરમોસ્ટ હળદર એડ કરીશું અને નમક લેશું સ્વાદ અનુસાર. ફ્રેન્ડ્સ, જો તમે પરોઠામાં કે થેપલામાં આવા પાત્રા બનાવતા હોય તો આ પાત્રામાં મીઠું ધ્યાન રાખીને નાખવાનું. મેં અહીંયા પ્લેન રોટલી જ લીધેલી છે એટલે હું મીઠું વ્યવસ્થિત નાખું છું. નેક્સ્ટ હું એમાં પિંચ ઓફ સાજીના ફૂલ ઉમેરીશ. હવે આમાં આપણે ધીમે ધીમે પાણી ઉમેરતા જઈશું. ફ્રેન્ડ્સ, હું બતાવીશ તમને કે આની કન્સિસ્ટન્સી કેટલી મેઇન્ટેન રાખવાની. ફ્રેન્ડ્સ, અહીંયા બધું પાણી એકસાથે નથી ઉમેરી દેવાનું. જરૂરિયાત પ્રમાણે આપણે થોડુંક થોડુંક કરી અને પાણી ઉમેરતા જશું. તમે ચાહો તો ટેસ્ટ પણ કરી શકો છો કે આપણું બેટર પ્રોપર છે કે નહીં. ફ્રેન્ડ્સ, અહીંયા બેટર તૈયાર થઈ ગયું છે. હવે એની કન્સિસ્ટન્સી આપણે જોઈએ. આવી કન્સિસ્ટન્સી મેન્ટેન કરવાની છે. બહુ જાડું પણ નથી રાખવાનું અને બહુ આછું પણ નથી રાખવાનું. ફ્રેન્ડ્સ, હવે હું આ બેટરને 1 બાય 1 રોટલી પર લગાડી અને બીજી પ્લેટમાં સાઇડમાં રાખતી જાઉં છું. નોર્મલ પાત્ર આપણે જેમ લગાડતા હોય એટલું જ આમાં લગાડવાનું છે. જેટલું વ્યવસ્થિત લગાડાશે એટલો ટેસ્ટ સરસ આવશે. આપણે આને ગોળ રોલ વાળી લેશું. હું રોલ વાળીને સાઈડમાં રાખતી જાઉં છું. હવે એવી જ રીતના આપણે બીજી રોટલીનો રોલ વાળી લેશું. ફ્રેન્ડ્સ, મેં અહીંયા ફુલકા રોટી લીધેલી છે જે રેગ્યુલર આપણે વ્હીટ ફ્લોર ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ. જ્યારે ચિલ્ડ્રન્સ પ્લેન રોટી નથી ખાતા ત્યારે તમે આવો રોલ બનાવીને આપશો તો પણ એ ફટાફટ ખાઈ જશે, અથવા તો તેને વઘારેલું પણ આપી શકાય. ફ્રેન્ડ્સ, આ એક લેયર હું એવું બતાવું છું કે જેમાં તમે 2 રોટલી સાથે રાખીને તમે રોલ વાળી શકો. જનરલી મેં બધા રોલ એક એકના જ વાળેલા છે પાતરા બનાવવા માટેના. ચલો એક ડબલ રોલ બતાવું છું. મેં અહીંયા ઓલરેડી 1 રોટલી પર લેયર લગાડી દીધું છે. હવે હું બીજી રોટલી એના પર રાખું છું. હવે આપણે જે બીજી રોટી લગાડેલી રાખેલી છે એના પર પણ લેયર લગાડી લેશું. ફ્રેન્ડ્સ, પાતરા જનરલી તૂટતા નથી એટલે તમે 2, 3, 4 આઈધર ગમે એટલા રોલ વાળો, દેટ ઇઝ ઓકે. પણ બપોરની રોટલી હશે કે જેમાં મોઈશ્ચર બહુ નહીં હોય તે તિરાડ પડતી જશે, એટલે બને ત્યાં સુધી રોલ સિંગલ જ રાખવા, જેથી કરીને કૂક થાય બફાય ત્યારે પણ રોલ એઝ ઇટ ઇઝ રહે અને તોડવામાં પણ તમારે આરામથી તૂટી જાય. ફ્રેન્ડ્સ, આ મેં 2 રોટલીનો રોલ બનાવેલો છે, હું અહીંયા બતાવું છું એ રીતના.
આપણે આ પ્રોસેસ જ્યારે કન્ટિન્યુ કરતા હોઈએ ત્યારે આપણે ઢોકળિયું પ્રી હીટેડ એટલે કે ઓલરેડી આપણે ગરમ થવા મૂકી દીધેલું છે, મારું ઢોકળિયું અત્યારે ગરમ થઈ ગયું છે, એમાં હું વન બાય વન બધી રોટી મૂકી દઈશ, બધા રોલ મૂકી દઈશ કે જેથી કરીને મારા બધા રોલ, ફ્રેન્ડ્સ મેં અહીંયા 4 રોલ વાળેલા છે, એ વ્યવસ્થિત રીતે કૂક થઈ જાય. તમે આમાં ધારો તો ધાણાભાજી પણ એડ કરી શકો છો, બીટ હોય તો બીટ પણ એડ કરી શકો, જેથી કરીને આ રોટી રોલ હેલ્ધી પણ બનશે અને પાતરા ખાવામાં પણ સરસ લાગશે, પ્લસમાં એનો કલર યલો લાગશે. બીજામાં જો તમે બીટ ઉમેરશો તો રેડ લાગશે. નેક્સ્ટ તમે આમાં ભાજી એટલે કે પાલકની ભાજી પણ એડ કરી શકો, એમાં કલર ગ્રીન થશે. ફ્રેન્ડ્સ આ એવા રોલ છે કે જેમાં તમે ઇનોવેશન્સ કરો તો ચાઇલ્ડ ફટાફટ ખાઈ જશે. ફ્રેન્ડ્સ હું મારા બધા રોલ આજે કાણાવાળું છીબું દેખાય છે એમાં મૂકી દઉં છું. જનરલી ઢોકળિયાના કાણા મોટા હોય છે તો આપણે આ નાના કાણાવાળા છીબાનો યુઝ કરીશું. મેં અહીંયા ઢોકળિયું પ્રી હીટેડ રાખેલું છે એટલે તમારે જે રેગ્યુલર પાતરાનો સમય છે એના કરતાં ઓછો સમય લાગશે. હવે હું ફાસ્ટ ફ્લેમ પર પહેલાં 10 મિનિટ કૂક કરીશ. ફ્રેન્ડ્સ વચ્ચે વચ્ચે આમાં પણ જોતું રહેવાનું. ઢોકળીના પાતરા તૈયાર થાય ત્યાં સુધીમાં એક બાજુ આપણે વઘારની તૈયારી કરી લઈએ. એના માટે મેં એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકેલું છે. રેગ્યુલર વઘાર માટે યુઝ થતી વસ્તુ જેવી કે મેં રાઈ, જીરું, લાલ મરચું સૂકેલું, સફેદ તલ તેમજ લીમડો લીધેલ છે. ફ્રેન્ડ્સ આ વઘારની વસ્તુ ખૂબ જ કોમન છે જેનાથી સ્મેલ તો સરસ આવશે જ પણ સાથે સાથે આપણા પાત્રામાં 4 ચાંદ લાગી જશે અને ખૂબ જ યમી યમી બનશે. વઘાર તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે પહેલાં તો પાત્રા ચેક કરી અને એને કટ કરી લઈશું ફ્રેન્ડ્સ કે આપણા પાત્રા વ્યવસ્થિત થઈ ગયા છે કે નહીં. ફ્રેન્ડ્સ આપણા પાત્રા ખૂબ જ સારી રીતે બફાઈ ગયા છે. જેમ તમે જોઈ શકો છો એમ આપણું ચાકુ વ્યવસ્થિત બહાર આવ્યું છે, દેટ મીન્સ પાત્રા જરા પણ કાચા નથી. નેક્સ્ટ આપણે બધા પાત્રાને વ્યવસ્થિત એવા સ્લાઇસ કરી લઈએ. ફ્રેન્ડ્સ આપણા પાત્રા ખૂબ જ સરસ રીતે કટ થઈ ગયા છે. હવે આપણે જે ઓલરેડી વઘાર તૈયાર કરી રાખ્યો છે એમાં બધા પાત્રા એડ કરીને ખૂબ જ સરસ ટેસ્ટ આપી દઈએ. આ રોટલીના પાત્રા છે એટલે કડક જેટલા થશે એટલે ખૂબ જ ક્રિસ્પી અને સરસ લાગશે. સો ફ્રેન્ડ્સ ઓલમોસ્ટ આપણા પાત્રા હવે રેડી થઈ ગયા છે અને વઘાર થઈ ગયા બાદ એ બહુ જ સરસ ટેસ્ટ કરશે. તો ચલો હવે રેગ્યુલર આપણે શાક જેમ વઘારતા હોય એને ફાઇનલી ચલાવતા રહીએ. આ પાત્રને નોર્મલી 2 થી 3 જ મિનિટ રહેવા દેવાના છે, નહીં તો રોટલી વધારે કડક થઈ જશે તો પાત્રા જરા પણ નહીં ભાવે. સો ફ્રેન્ડ્સ મેં અહીંયા મારા પાત્ર એક પ્લેટમાં રાખી દીધા છે અને એમાં ધાણા ભાજી નાખી છે. લુક આવે છે ને યમી યમી, તમે પણ બનાવજો અને મને જરૂરથી કમેન્ટ કરજો. અને જો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી દો.